જય જિનેન્દ્ર. વૈશાખ સુદ 11 શાસન સ્થાપના દિવસ. આજથી 2576 વર્ષ પહેલાં પ્રભુ વીરે શાસનની સ્થાપના કરી. આ દિવસ આવતાની સાથે જ શરીરના હરેક રૂવાટા તન મન હર્ષથી ભરાઈ જવા જોઈએ. આપણા જન્મદિવસની ખુશીઓ એના કરતાં 4 ગણી ખુશી આ દિવસે હોવી જોઈએ. જે જીન શાસનને હું માણી રહ્યો છું એ જીન શાસનની સ્થાપના આજના દિવસે થઈ હતી. આજે આ સુંદર જીન શાસનને ટકાવી અને આપણા સુધી પહોંચાડનાર શાસન રક્ષક સૂર્યોની થોડીક વાત કરવી છે. જીન શાસનના 7 સ્તંભ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા જીનાગમ જીનબીમ ને જીનાદય. આપણા જ શાસન રક્ષક સૂર્યવીરોએ આ સ્તંભને પોતાના તન મન સંપત્તિ સમય આપીને મજબૂત કર્યા છે. પ્રભુવીરના 980 વર્ષ બાદ પાલિતણાની પ્રાચીન તળેટી એટલે વલ્ભીપુરમાં 500 જૈન આચાર્યની હાજરીમાં દેવાર્ધી ગણી શ્રમાશ્રમણ મહારસાહેબની આગેવાનીમાં થયેલા સંમેલનમાં આગમો 21,000 વર્ષ ટકી રહે એવી લિપિબદ્ધ કરવામાં આવી. કુમારપાળ મહારાજાના સમયમાં હેમચંદ્રાચાર્ય મહારસાહેબે એમનું આયુષ્ય 100 વર્ષનું, પરંતુ એમના સંપૂર્ણ આયુષ્યમાં એમને 3,60,00,000 શ્લોકની રચના કરી. સમય સમય આવા અનેક શ્રમણી ભગવંતોએ પોતાના બલિદાન આપી જીન શાસનને ટકાવવાનો પ્રયત્ન કર્યો. કલિકાલાચાર્ય, હરિભદ્રસુરી જેમણે 1400 ગ્રંથોની રચના કરી, એક એક ગ્રંથોમાં લાખો શ્લોક, ભાષ્યકાર જીનભદ્ર ગણી, પાદલિપ્તસુરી જેમણે પાલીતાણા ગામની સ્થાપના કરી, શ્રી સમાન વિજયસેનસુરી, વિજયસિંહસુરી, ઉપાધ્યાય યશો વિજય સુજમાર સાહેબ અને વિનય વિજયસુરી, આ ચારેય આચાર્ય માર સાહેબનો સુરત નગરી જોડે ગાઢ સંબંધ રહ્યો છે. હવે વાત આવે સાધર્મિકોની. પ્રભુના નિર્વાણ બાદ 290 વર્ષ બાદ સંપ્રતિ મહારાજા, 470 વર્ષ બાદ વિક્રમાદિત્ય, 570 વર્ષ બાદ જાવરસા, 584 વર્ષ બાદ વજ્રસ્વામી, ત્યારબાદ કુમારપાળ મહારાજા, પીથળસા મંત્રી, દાનવીર જગડુસા. જગડુસાને દાનવીરનું બિરુદ એમને નથી મળ્યું. 12 વર્ષના મહાદુકાળમાં એમને 2,51,56,25,000 કિલોથી વધુનું અનાજનું દાન કર્યું, જેમને પોતાના મૃત્યુને મહોત્સવ બનાવ્યું. એમના મૃત્યુ દરમિયાન સંપૂર્ણ ભારત વર્ષ મુઘલ બાદશાહે 3 દિવસ બંધનો આદેશ આપેલો. શાસન રક્ષક સૂરવીરોને યાદ કરી શાસન દિવસે સંકલ્પ કરીએ કે સુરતમાં જ ગોપીપુરના જીનાલયને હું સાચવીશ અને જયવંતુ બનાવવાનો પ્રયત્ન કરી, જેથી એની હાલત તારંગા, ચારુપજી, મક્ષીજી, અવંતી પાશ્વનાથ, કેશરિયાજી, રાણકપુર જેવી ન થાય. તારા શાસન કાજે જીવી ફીટવાની.